નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત સરકારની એક યોજના વિશે માહિતી મેળવીશું જે યોજનાનું નામ છે વૃદ્ધ સહાય યોજના તો ચલો મિત્રો જાણીએ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે શું કામ ચાલુ કરી છે આ યોજના કોને કોને અને કેટલો મળવાપાત્ર છે લાભ આ યોજનાનો એના વિશે આપણે આજે જાણીશું તો મિત્રો આ વૃદ્ધ સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે એના વિશે આપણે જાણીશું તો નિરાધાર વૃદ્ધો નિરાધાર અપંગો કે નિરાધાર વ્યક્તિઓને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય એ હેતુથી સરકાર દ્વારા આ યોજનાનો અમલ મૂકવામાં આવેલો છે તો આ યોજના વૃદ્ધ શાહ યોજના છે જેનો લાભ લેવા માટેની યોગ્યતા શું છે એના નીતિ નિયમો શું છે એની પાત્રતા શું છે એના વિશે આપણે જાણીશું તો નંબર એક અરજદાર લાભાર્થીની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદારને એકવીસ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ દિવ્યાંગ અરજદારની ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધુ અને દિવ્યાંગતા પંચોતેર ટકાથી વધુ હોવી જોઈએ લાભાર્થીનો પુત્ર એકવીસ વર્ષનો એટલે કે પુખ્ત વયનો હોય પણ માનસિક અસ્થિર કે કેન્સર ટીબી જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આ વૃદ્ધ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે લાભાર્થી ઓછામાં ઓછા દસ વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ વધુમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા સરકાર દ્વારા નક્કી કરી છે તેના વિશે આપણે જાણીશું તો લાભાર્થીની વાર્ષિક શહેરી વિસ્તારના લોકો માટે વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખથી એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે એના વિશે આપણે જાણીશું લાભાર્થીની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા હજાર રૂપિયા મળશે જે લાભાર્થીઓની વય વયમર્યાદા એંસી વર્ષ કે તેથી વધુ હોય એમને દર મહિને બારસો પચાસ રૂપિયાની સહાય મળશે મળવાપાત્ર સહાય લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જ જમા કરવામાં આવશે તો આ વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે નંબર એક લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય એલસી હોય જન્મ તારીખનો દાખલો હોય મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક હશે તો પણ ચાલશે આવકનો દાખલો ગુજરાત સરકારમાં વસવાટ કરતા હોય અંગેનું પ્રમાણપત્ર રહેઠાણ અંગેનો પુરાવો જેમાં રેશન કાર્ડ વીજળી બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે પૈકી એક હશે તો ચાલશે અરજદારનો આધાર કાર્ડ લાભાર્થી દિવ્યાંગ હોય તો એનું દિવ્યાંગનું પ્રમાણપત્ર સિવિલ સર્જનનું સર્ટિફિકેટની જરૂરિયાત પડશે એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પણ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે લાભાર્થીના બેંક પાસબુકની નકલ એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ જો શારીરિક અપંગ હોય તો અપંગવારીના કિસ્સામાં અપંગતા દર્શાવતું સર્ટિફિકેટ તબીબનું હોવું જરૂરી છે તો આ યોજના માટે અરજી ક્યાં કરવી સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ જે સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રો મારફતે નિમાયેલા વીસી દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર કરવાની રહેશે જેની અરજી દીઢ રૂપિયા વીસ લેખે ફી ચૂકવવાની રહેશે જેનો હેલ્પલાઇન નંબર ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયેલ છે જે અંદર આપેલો જ છે આ યોજના હેઠળ સહાય બંધ પણ થઈ શકે છે જાણો કેમ જો લાભાર્થીનો પુત્ર એકવીસ વર્ષનો થાય ત્યારે આ સહાય બંધ થાય છે લાભાર્થીનું અવસાન અથવા મૃત્યુ થવાના કિસ્સામાં પણ આ સહાય મળવાપાત્ર રહેતી નથી લાભાર્થીની વાર્ષિક આવક વધુ થાય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આ યોજનાનો લાભ બંધ થાય છે અમારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી તમામ અપડેટ તમને મળી રહે થેન્ક યુ મિત્રો ખૂબ